એને ઉભા શેગા રૂપે એને આડું લોમ પડ્યું, પેલો આડો છે અને ઉમાચેલો લોમ પડ્યું, વચ્ચે આ પેલી ઓમણી હતા કે ના એ ધરોળ આડી, વચ્ચે લોખંડ ના કિલા હતા કે ના એ લઠ્ઠા, લોમો સરસ પડ્યો, પેલો ઉભો જ હતા એનો લોમ આડો, જવાનીઓની ખ્યાલ ના આવે, તમે તો ગાળો જોયો જ નહીં, શું ખાસ તમને ખબર પડે, તમે ગાળો જોયો, મોટી ઉંમર એને ખબર હોય ગાળું કોને કહેવાય, સરસ વાત નીકળી, ગળાની ઉપર જે ગાળો કરીને બાંધવાનું હોય દોયડું, એને સરસ નામ પડ્યું ગળો, એની ઉપર દોયડું હરપા ગોઠિયાચવાની, પછી ગળામાં ડુબાડવાનું પોણી ઝબકોરવાનું, પછી તો શું થાય બુરા ભરા એટલે બટક 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 એમાં અવાજ આવે, આ તો સુખદેવ જોગીનો સત્સંગ છે આના પર, આપણે પછી એ ચર્ચા કરીશું. તો બાપ એમ તમારાથી કશું સારું થયું છે, તમે કોદાડો કોઈ ભૂખ્યા રોટલો આવ્યો છે, કોઈ તણસણ પોણી પાયું છે, કશુંક નું કશુંક તમે સારું કર્યું છે, એટલે આટલા સુધી તમને મને આવવાનો અવસર મળ્યો, બાકી જેનાથી સારું થયું જ નહીં એ આટલા સુધી જવાતું જ નથી, તમે જોવો તો કઈ તમને ફાવે ના, છેલ્લે તમને કોક ને કોક ઉપાધિ પણ અહીંથી ઉભી કરીને લઈ જાય, એને એવું કીધું ભાવે ભૂલાવે બાન બુદ્ધિ બિચારી શું કરે, મંડળા રંગાયા વિના દલડો જાગ્યા વિના ભક્તિ ના ભાવે અઘરું કામ છે, એટલે હમણાં જ હવે બે દિવસ પહેલા પેલા ફરિયામાં સરસ મજાનો ભગવાનનો પાઠ થયો, પ્રસંગ થયો અને ભંડારો થયો, અને ફરી આ બે ત્રણ દિવસમાં ફરી પાછો આ બાજુના છેડે ભંડારો અને પરમાત્માનો પ્રસંગ સત્સંગ ભજન આનંદ મંગલ, આ બધું શું છે કહું તમને, આ તો તમારા વડવાયો વાહિનો છે, ભૂમિનો પ્રતાપ છે, કોઈક સંતનો પગલો પડ્યો છે, કોઈ મહાપુરુષના ચરણની રજ પડી છે, એનું બધું તપોબળ છે એટલે આ થાય, બાકી લોકો પાસે કેટલા ગઈ પૈસા છે ગણવાનો ટાઈમ નહીં, પણ તો એને કે હજુ હજી ભજન થયું નહીં, બોલો એવા એ છે આપણી જ્ઞાતિને, કેટલા પૈસા છે ગણવાનો ટાઈમ નહીં, એટલા રૂપિયો વાળા છે, તો એને કે સંતની પધરામણી કે ભજન કે સત્સંગ કે પાઠ કે પૂજા, અરે અમારો અનુભવ બોલે, અમે જઈએ તો મારા છોરા હો રૂપિયા ભેટ ના આવે, એનું એની ભૂલ નથી, સારા કાર્ય પૈસો આપવાના ભાગ્યમ લખેલું જ નથી, સો વાત એક વાત વાપરે ખરા, પણ દવાખાનામાં વાપરે કે વેભાઈ આવ્યો તો 2000 નો હોલ લાવે, પણ સંતો પાછળ કે ભગવાન પાછળ ભજન પાછળ મંદિર પાછળ ના વાપરે, સાહેબ વાપરે કોણ, જેના બાપ દાદાએ સત્કર્મ કર્યું છે, જેના માવતર પર ભક્તિનું જમા પાછું પડ્યું છે, ભજનનું પૈસો વાપરે પરમાર્થમાં વાપરે, તો જ્યાં બેઠા ત્યાંથી બધા ખૂબ આનંદ કરીશું, પણ મારી ત્રણ દક્ષિણા બીડી દિવાસની તમાકુ પડી કે ચૂટકી વિમલ પ્રોગ્રામમાં કોઈ કાળે ના, આ ખાસ મારી સૂચના મિત્ર, હમણાં એક બે પ્રોગ્રામમાં હું ગયો એટલે પૂછો સારું સાધો, બાકી અમુક તો ભજનો ગાય છે ભગત મોડા વિમળ રાખીને ગાય, મેરું તો લગે કોઈનો મન નતા મોડા ઊંચો મારણ નતો, મેરું લગે ગાય ચમચમ, હું જોઉં છું બહુ જગ્યાએ બહેનોમાં છે પુરુષોમાં છે, કે મારો એક સિદ્ધાંત છે, તમે સાંભળતા છો યુટ્યુબ ચેનલ પર, મને બીજું કશું ના થાય ચાલે, મારા આખા આટલા પ્રોગ્રામમાં એક બે જણ વ્યસન છોડે એટલે મારી જાત ઉગી, મારી જાત સફળ, એક
વ્યસન તમારું છોડશો તો સાહેબ ભવસાગર પાર કરી જશો. એક વ્યસન જીવનમાં બહુ કટોકટી નો સમય આવી રહ્યો છે, તો વ્યસન કોઈ કાર્યના પ્રોગ્રામમાં બીડીઓ વાળા થોડીક વાર શાંતિ રાખજો. તમાકુ વાળા છે ને ગોભરા બહુ ફોન કરી બનાવે, મોઠું રાખે, હલાવે એટલે મને તો ખબર પડે કે ફેન્યો આપણે હેલો. એટલે મારું તો પરિવારોને ઉભો બોલે, અને પછી જોડે હું લાંબો કરાર એટલે એવું લઈને અહીં ફેટ જવા દે, લેફરવાર હાથ થાય અને એવા હાથમાં તો ગહી કાઢે ધોવે તો ના. મને પજેરા ગમે ચોલના બંધ કરી દીધા, કારણ કે એવા હાથે પાછો મને ચોલના કરે લે બાપુ મારો લેફું ચો પડતા ગયો, એટલે એનો લેફરો પાછો મારે પગે ચો પડવાનો. તમાકુ ખાવ તો તમે રસ્તો બધો થૂકી કાઢો છો, અમી રસ્તો બધો બહાર કાઢો છો, ઘરી જાઓ ને, ઘરી જાઓ થૂકાયા તો દેરો નિકાલ આવે તમારો. થૂકાતું છે આટલી મોઘી વિમલ ખાવ છો, તમાકુ વાળા ને વિમલ વાળા ઘરી દો. હેલો બધા, કોઈ વાતો ના કરે, જગ્યા આવીને બેઠા તો કોઈ ઊભા ના થાય. અત્યારે નિયમ શીખજો, ગમે ત્યાં ભજનમાં જાવ આટલું શીખો. ઘણોની ઉંમર પૂરી થઈ ગઈ, હાય 70 વર્ષ થયો હજુ વાત કોઈ વિવેક જ ના મળે. હું બહુ પ્રોગ્રામો જોઉં છું, બધા કે એમ કે કોઈ મહારાજ બાકી નહીં મળ્યા. મેં કીધું સારું કહેવાય, એટલે આટલા આવી રહ્યા છો, કોઈ વિવેક નહીં, કોઈ આચરણ નહીં, કોઈ નિયમ નહીં, લાલા લોલ ને કફેટોલ, બેપા પોલામ પોલ, જમાલું ઠોક આમ ઠોક. અરે આ તો કઈ સત્સંગી છો તમે? કેટલો સમય જાય તમને ખબર ના પડે, તમારું મન અણી સાથે ચોંટાડી દેવું પડે. પણ તમે બેઠા હોય તો મોબાઈલ ઠરવાના છે ઘરવાનો, આનું વ્યસન થઈ ગયું છે એક જાતનું. જગત પર બહુ બધું આવું ને, તમારા મનને કઈક લેવા આવ્યા છો, તમે કઈક લેવા આવ્યા છો, રાત જોડાવવાનું છે, બાકી બધું તો અનુ તો આ બેઠા છો અહીં આનંદ કરો, જેટલી તમારા ખજાનો મિલકત છે આટલું જ જીવ્યા, આટલું જ જાગ્યા, આટલું જ જીવા ગણાશે આ બેઠા છો એટલું. એક ઘડી સો આધી ઘડી આધીમાં પોણી હાથ તુલસી સંગત સંત સાધુ કી કટે કોઢી અપરા, આટલું જ તમે જાગ્યા ને જીવ્યા, બાકી તો દુનિયા એટલી સ્વાર્થી છે કે બધું કહેવાનું છે. એક નંબરની સ્વાર્થી દુનિયા છે, તમારા પોતાના હગા હશે પેલા શરત રાખશે, સારા લુગડો નહીં આવોના કાઢશો બીરો દૂરો પહેરાવો. વારની વેટી તમારી જોડે નહીં, વેટી નહીં દીકરો તો કાપી કાપી લડશે, લડતો જ કાઢશે. કોઈ બધું કહેવાનું છે ખાલી, તો જ્યાં બેઠા ત્યાંથી ઊંચો હાથ કરી બધાએ પરમાત્માને યાદ કરીએ. મારી તમારા રાતનો સમય છે, જમા થાય અવાજમાં પૂજા કરો, તો આટલું શીખો. આ યોગ મંત્ર છે ઋષિ મુનિઓનો, કે ભગવાનની પાસે માતાજી પાસે ઊંચો હાથ કરી બોલો સવારમાં કાયમ પૂજા કરો, કે ભગવાન હે માતાજી, હે જગદંબા, હે નાથ, તમે દશામાન માનો, માતાજી માનો, સ્વામિનારાયણ માનો, સત કેવલને માનો, તમે જેને માનો ને, પણ કોકને મોનો કાંઈ હોય તમે મોને કંઈક તો શીલે બંધાવ. એની પાસે ઊંચો હાથ કરી બોલો, હે ઈશ્વર તારો બાળક છું, તારા ખોરામાં મને રાખજો, અને પૂજામાં બેહો તો વગર મન તમારું કંઈ રાખો તો પૂજા ધમા થશે તમારી. પછી તમે પૂજામાં બેઠા હોય
શિયાળ રામચંદ્ર ભગવાન